પોતાના શોખને નવરાશની પળોમાં કઈ રીતે સિદ્ધ કરી શકાય અને કઈ રીતે આગળ વધી શકાય તે જો શીખવું હોય તો જૂનાગઢના આ મહિલા પાસેથી તમે શીખી શકો છો। જૂનાગઢમાં પોતાના પતિ અને બાળક સાથે રહેતા કોમલબેન સાપરિયા એમએ ઇકોનોમિક્સનો અભ્યાસ કર્યો છે। કોમલબેન સાપરિયાની ઉંમર 30 વર્ષની છે। તેઓનું કહેવું છે કે હું ઘરકામમાંથી જ્યારે ફ્રી થાઉં ત્યારે નવરાશની પળોમાં આર્ટવર્કનો શોખ ધરાવું છું। આર્ટવર્કની સાથે સાથે સ્ત્રીઓ માટે સાડીની જે છાબ તૈયાર કરવામાં આવે છે તે અથવા જે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની વસ્તુઓ છે તે કોમલબેન પાસેથી શીખવા જેવી છે। આવો જાણીએ તેમને આ શોખ કઈ રીતે લાગ્યો અને તેમણે કઈ કઈ વસ્તુઓ અત્યાર સુધીમાં બનાવી છે। કોમલ સાપરિયા છે અને આ શરૂઆત એવી રીતના થઈ હતી કે પહેલા તો ટાઈમ પાસ ના રૂપે હતી, ત્યાર બધી મેં થોડું થોડું સ્ટાર્ટ કર્યું, પછી કપડામાં સ્ટાર્ટ કર્યું વર્ક ને બધું, ને પછી સારા એવા કોમ્પ્લિમેન્ટ મળ્યા બધા, ને ત્યારબાદ મારી હિંમતમાં થોડો વધારો થયો અને મેં ત્યારબાદ નવા નવા અમુક બધી ડિઝાઇનો લઈને એને કપડા પર ટ્રાય કરી, ફેસ એનિમલ ફેસ એવું બધું પણ ટ્રાય કર્યું તો બધું સક્સેસ ગયું અને ત્યારબાદ મને પછી થોડું વધારે પબ્લિસિટી કરવા માટે મેં ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકનો સહારો લીધો। આ બધું વસ્તુ બહુ ટાઈમ કન્ઝ્યુમિંગ છે અને ખાસ કરીને તો એમાં પરફેક્શન ના હોય તો તમારા ફેસ ને બધું રિયલ હોય ને એવું ના દેખાઈ શકે, એટલે બધું પરફેક્શનથી કરવું પડે છે કામ। આ ટૂંકમાં બધા સેમ ટુ સેમ પહેરતા ને એવું મને પહેરવું ગમતું નથી, એટલે લોકોમાં કંઈક અલગ દેખાવા માટે મેં ખાલી મારા કપડામાં ટ્રાય કર્યું તો બધાની, મેં જેવું વિચાર્યું હતું એવું જ થયું, બધાની નજર મારા પર ગઈ અને બધાએ મને પૂછ્યું કે આવી રીતનું તે આ જાતે કરેલું છે, જાતે કરેલું છે, અને બધાને આમ નવાઈ લાગે કે ઓ આ હાથનું કરેલું છે એટલું ચોક્કસ। આમ મારા ફેમિલીમાં મને ફૂલ સપોર્ટ છે, ઇવન ત્યાંથી માંડીને કે મારો 4 વર્ષનો ચાઇલ્ડ છે એ પણ મને સપોર્ટ કરે છે। હું એમ કહું તો કે તું મને ડિસ્ટર્બ ના કરતો, અત્યારે શૂટિંગ ચાલે છે તો કે છે કોકે મમ્મા હું એકલો રમીશ, પછી મારા હસબન્ડનો પણ એટલો સપોર્ટ છે અને મારા સાસુ સસરાની તો તમે વાત જ ના કરો, એ તો બહુ ખુશ છે મારા સાસુ તો કે તું આ બધું કરે છે, તો બહુ આમ સારું કહેવાય એમ। મારું મગજ તો આમ બાળપણથી એવું જ હતું કે કોઈની નજર ના જાય ને ત્યાં મારી જાય જ, અને હું આમ કંઈક ક્રિએટિવ બીજાથી અલગ જ વિચાર આવે મને કે આ વસ્તુ અહીંયા આમ પડી છે તો આવું નહીં, આને કંઈક થઈ શકે, અહીંયા વેસ્ટમાંથી બેસ્ટ કરવાનો શોખ તો પહેલેથી। અને સ્કૂલમાં બી એવું કે મને ભણવા કરતા તો બીજું કંઈ આવે ને કે ચલો આની કોમ્પિટિશન છે સ્પર્ધા છે તો સૌથી પહેલું નામ મારું જ હોય, અને રેન્ક ના આવે તો બી મને ના ગમે, એ આમ એટલું અલગ કરીને જવાનું છે એમ કે આપણું આવવું જ જોઈએ રેન્ક। હું બનાવું છું ને એના માટે મને ઘણી વખત આવે છે કે તમે મારા માટે આ પીસ બનાવો, તો મને અમુક પીસ છે જે મારા બહુ એમાં મહેનત થાય છે, એના 5,000 થી 6,000 દેવા પણ તૈયાર છે અમુક કસ્ટમર કે હું આપી શકું એમ, એટલે તમે કરો મારા માટે, પણ મને અત્યારે તો ટાઈમ નથી મળતો એટલો બધો। તો આમ અત્યારના સમયમાં મહિલાઓ માટે પ્રેરણારૂપ બની રહ્યા છે કોમલબેન સાંભળ્યા। વેસ્ટ વસ્તુઓમાંથી કંઈક બેસ્ટ વસ્તુ બનાવવા માટેની જે કુને છે તે કોમલબેન સાપરિયા બખૂબી જાણે છે, અને આ સાથે તેમને જે ભરત ગૂંથણ કરી અને જે અવનવી ડિઝાઇનો બનાવી છે તે પણ અભિનંદનને પાત્ર છે। નવરાશની પળોમાં પોતાના શોખને પૂરો કરવા માટે બનાવેલી વસ્તુઓની કુને છે તે અત્યારે તેમને સારી એવી આવડત આપી ગયું છે, અને પોતાની જે આવડત છે તેને અત્યારે લોકો વખાણ પણ કરી રહ્યા છે। સોશિયલ મીડિયા થકી તેમણે પોતાની કુને છે તે લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો અને લોકોનો પણ ખૂબ સારો પ્રતિસાદ આ બાબતમાં તેમને મળ્યો છે। આ તમે જે કાર્ટૂન જોઈ રહ્યા છો તે કાર્ટૂન કોઈ એમ જ પ્રિન્ટેડ કરેલ નથી, પરંતુ તે ભરત ગૂંથણથી બનાવેલા છે, એટલે કહી શકાય કે જે પોતાની કુને છે તે કોમલબેન સાપરિયાએ બખૂબી જાણી છે અને તેને જ આગળ વધારી છે, એટલે હાલમાં પણ તેઓ અવનવી વસ્તુ બનાવવાનો હજુ પણ શોખ ધરાવે છે। આશીષ પરમાર, ન્યૂઝ 18, જૂનાગઢ।